સેબલીયા ભાખરી નાગેલ સરસ્વતી નદીના પટમાં તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લે આમ ચાલતું રેતીનું ખનન. અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? શું રહસ્ય હશે? ખનન વિભાગના કયા અધિકારીઓની રહેમ નજર હેઠળ ખનન ચોરી થઈ રહી છે તે પણ લોકોના ચર્ચાનો વિષય બન્યો છે. દાતા તાલુકાના સેબલીયા નાગેલ ભાખરી વિસ્તાર સરસ્વતી નદીના પટમાંથી રેતી ભરીને ટ્રેક્ટરો દિવસ રાત મોટી સંખ્યામાં રેતી ભરી દોડી રહી છે અને બેફામ સ્પીડ લાઇનોમાં ચાલતી દિવસભર અસંખ્ય કાળા કારોબારીઓ આવા ટ્રેક્ટરો લોકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની રહ્યા છે. જ્યારે રેતીનું વહન કરી રહેલા ટ્રેક્ટરો દિવસ દરમિયાન અનેકવાર લાઇનો લગાડી રહ્યા છે ત્યારે સ્થાનિક વાહન ચાલકો ટ્રેક્ટરોથી ત્રસ્ત બની ગયા છે અને આ બાબતે અગાઉ પણ દાતા તાલુકાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ ખનન ઓછું થવાનું નામ નથી લેતું. પણ દિવસે ને દિવસે ખનન વધારો થઈ રહ્યો છે. બેફામ ટ્રેક્ટરોનું દોડવું યથાવત બની રહ્યું છે ત્યારે દિવસભર રોડ ઉપર રાહદારીઓ કોઈનો જીવ જોખમી થાય તો કોઈ નવાઈની વાત નથી. નહીં બેફામ બનેલા ટ્રેક્ટરો જાણે સરકારનો કોઈ કાયદો લાગુ જ પડતો નથી એવું લાગી રહ્યું છે. ખનિજ વિભાગને ધ્યાનમાં નથી આવતું, કાયદાને નેવે મુકતા રેતીનું ખુલ્લે આમ ખનન કરી રહ્યા છે. કાયદાની એસી તેસી કરતા ટ્રેક્ટરો ઉપર ક્યારે રોક લાગવામાં આવશે, ક્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવા અનેક સવાલો લોકોમાં આગ બની ભભૂકી ઉઠ્યા છે. અહેવાલ ઇન્દ્રિસ મેમણદાતા.